પ્રકાશનું વિભાજન લગભગ આ ટોપિક તમે લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, એટલે એની જે પ્રાઇમરી માહિતી છે એ આપણે પહેલા સમજી લઈએ કે પ્રકાશનું વિભાજન એટલે સફેદ પ્રકાશને કાચના પ્રિઝમમાંથી પસાર કરતા નિર્ગમન પામતું કિરણ કેટલા રંગોમાં વિભાજન પામે છે? સાત રંગોમાં. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે, સોરી વિભાજન કહે છે, પ્રકાશનું વિભાજન કહે છે. ઓકે, આ રંગો સાતે સાત ક્રમમાં કેટલા છે? જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. નીચેથી ઉપર જતા ક્રમમાં તમે યાદ રાખી શકો ને? નાના હતા ત્યાંથી યાદ રાખો છો? જાની વાલી પીનાલા, ઇંગ્લિશ મીડિયમ વાળા વિપગ્યો યાદ રાખશે. તો આ પ્રમાણે આપણે સામાન્ય માહિતી ભણી ગયા છીએ, પરંતુ અહીંયા આપણે હમણાં ભણી ગયા પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન. યાદ હશે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન સૂત્ર શું હતું? મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સાઈન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ડિવાઈડેડ બાય સાઈન એ બાય ટુ, જ્યાં એ છે પ્રિઝમ કોણ, આપણો ઉપરનો જે કોણ છે પ્રિઝમ કોણ, ડેલ્ટા એમ વિચલન કોણ, પ્રકાશનું કિરણ જે બેન્ડ થાય નોર્મલી જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે પ્રિઝમ દ્વારા જે વક્રીભવન પામે પ્રકાશનું કિરણ એ આ પ્રમાણે વક્રીભવન પામે. તો આ જે સીધું જતું કિરણ અને અહીંયાથી નિર્ગમન પામતા કિરણ વચ્ચે ખૂણો બને છે એને ડેલ્ટા કહીએ છીએ, જેને વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ. ઓકે, આને વિચલન કોણ કહીએ છીએ, તો ડેલ્ટા એમ બાય ટુ અને સાઈન એ બાય ટુ. જો પાતળો પ્રિઝમ હોય તો પાતળા પ્રિઝમમાંથી પ્રકાશનું વક્રીભવન સમજાવો. આપણો પ્રશ્ન છે પાતળા પ્રિઝમમાંથી પ્રકાશનું વક્રીભવન સમજાવો. ઓકે, તો પાતળો પ્રિઝમ હોય તો પાતળા પ્રિઝમ માટે જો આપણે વધારે ડિસ્કશન નથી કર્યું કારણ કે આ વક્રીભવન વિશે તમે જાણો છો, પણ હવે આપણે એવી માહિતી સમજીએ છીએ કે જે તમે નથી જાણતા, એવી માહિતી સમજીએ છીએ જે તમે નથી જાણતા. તો પાતળા પ્રિઝમ માટે પ્રિઝમ કોણ કેવો હોય? ખૂબ જ નાનો નાનો હોય તો એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ પણ નાનો બને. તો હવે સાઈન ચિહ્ન લેવાની જરૂર પડતી નથી, ખૂબ નાનો ખૂણો હોય તો સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ શકાય. ખ્યાલ છે ને? આપણું સૂત્ર છે વારંવાર લખીએ છીએ, થીટા ટેન્સ ટુ ઝીરો તો સાઈન થીટા બરાબર શું લઈ શકાય? થીટા. તો હવે મ્યુ લખવો છે તો કેટલો લખી શકીએ? એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ડિવાઈડેડ બાય એ બાય ટુ, ટુ ટુ ઉપર કેન્સલ થઈ જશે, તો મ્યુ એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ કોમન નીકાળો, એ કોમન નીકાળો તો મ્યુ માઇનસ વન. આ સૂત્ર યાદ રાખશો. ઓકે, આ કોનું સૂત્ર? વિચલન કોણ. હવે અહીંયાથી સમજીએ, ચલો પ્રકાશનું સફેદ કિરણ અંદર દાખલ થયું, આ કિરણ વિભાજન પામે છે, પહેલો એનો લાલ કલર છે ને છેલ્લો જાંબલી કલર. આપણે બે કલરને ધ્યાનમાં લઈએ, બાકી બધા એના વચ્ચે આવે છે, તો બે કલરને ધ્યાનમાં લઈએ. તો પહેલા લાલ કલરનું જે વિભાજન થાય છે, જો આ એક સીધી રેખા છે, આ સીધી રેખા છે ને આ લાલ, તો એનો જે કોણ છે આ કોણને આપણે ડેલ્ટા આર કહીએ ફોર રેડ. ઓકે, કોનો? લાલનો વિચલન કોણ. અને બ્લુનો વિચલન કોણ છે એને કેવી રીતે લઈશું? આરે આ ખૂણો, આ એંગલ, ધીસ ઇઝ ડેલ્ટા વાયોલેટ વી. સમજ પડે છે ને? તો લાલ અને આપણી પાસે, ચલો વિચલન કોણનું મૂલ્ય મળી, લાલ રંગ માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? એ ઇન્ટુ મ્યુ માઇનસ વન
म्यू आर माइनस वन अने जांबली रंग माटे डेल्टा वी इज इक्वल्स टू ए इंटू म्यू वी माइनस वन ख्याल आवे छे। चलो तो आ बन्ने वच्चेनो खूणो लेवो छे मतलब आनो अने आनो तफावत तो ए तफावत कोनो तफावत कहेवाशे आर्य तफावत विभाजन कोण अने आपणे शुं कहीशुं विभाजन कोण केटला विस्तारमां एनुं विभाजन पामे छे तो आ विभाजन कोण कहेवाय आ विभाजन कोण ने आपणे आ रीते लखीए। चलो विभाजन कोण डेल्टा वी माइनस डेल्टा आर तो डेल्टा वी नी जगह शू लखीशु ए इंटू म्यू वी माइनस वन माइनस ए इंटू म्यू आर माइनस वन तो शू थशे ए म्यू वी माइनस ए माइनस ए म्यू आर प्लस ए प्लस माइनस ए जता रहेशे फरी ए कॉमन निकलशे तो शू रहेशे म्यू वी माइनस म्यू आर आ विभाजन कोण ने आपणे एक संकेत आपी दईए डब्ल्यू ना ए विभाजन शक्ति थशे आने विभाजन कोण ज कहीशुं जेने आपणे नाम शुं आप्युं छे डेल्टा कहीए तो डेल्टा इज इक्वल्स टू लखी शकीए डेल्टा इज इक्वल्स टू डेल्टा वी माइनस डेल्टा आर ख्याल आवे छे। आ कयो खूणो छे केटला विस्तारमां एमां टॉप ऊपर कयो कयो कलर छे लाल અને નીચે કયો કલર છે જાંબલી કલર છે। હવે એક બીજું પણ આવે છે કે વિભાજન શક્તિ પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક પર તમે અહીંયા જો જાંબલી હોય તો જાંબલી રંગની તરંગ લંબાઈ આટલી છે બરાબર ક્રાઉન ગ્લાસમાં એનો વિભાજન કોણ કેટલો મળે છે 1.533 જ્યારે ફ્લિન્ટ કાચમાં કેટલો મળે છે 1.633 ઓકે એનો વક્રીભવનાંક દરેકનો વક્રીભવનાંક પછી વાદળી રંગનો વક્રીભવ તરંગ લંબાઈ છે 4861 એંગસ્ટ્રોમ નેનોમીટરમાં હોય તો 486.1 નેનોમીટર લઈશું એંગસ્ટ્રોમમાં લખ્યું છે। ક્રાઉન ગ્લાસમાં એનો વક્રી ભવનાંક જે આપણે લખ્યું ને મ્યુ આર અલગ અલગ મેળવ્યું ને આ મ્યુ આર છે મ્યુ વાયોલેટ છે આ અલગ અલગ કિંમતો છે ઓકે તો આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકીશું ને ત્યારે આપણને મળશે ડેલ્ટા આપણે માપ્યા પછી ડેલ્ટાનું મૂલ્ય છે આપણી પાસે પ્રિઝમ કોણ છે તો મ્યુ આર મ્યુ રેડ મ્યુ વાયોલેટ મ્યુ બ્લુ મ્યુ યલો બધા જ આપણે મેળવી શકીએ તો દરેકે દરેક અલગ અલગ પ્રકારના પ્રિઝમમાં આપણને શું મળે છે અલગ અલગ મળે છે ઓકે। હવે બીજા ઘણા બધા પ્રશ્નો થાય એ પહેલા તમારે જે નીટ અને જેઈઈમાં એક પ્રશ્ન આવે છે એ આવે છે ડિસ્પર્ઝિવ પાવર વિભાજન શક્તિ ડિસ્પર્ઝિવ પાવર એને એનું સૂત્ર એકવાર લઈ લઈએ ડિસ્પર્ઝિવ પાવર જેને આપણે શું કહીશું ડબલ્યુ વિભાજન શક્તિ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્રને યાદ રાખશો કે આમાં વિભાજન કોણ ભાગ્યા સરેરાશ વિભાજન વિભાજન કોણ ભાગ્યા સરેરાશ વિભાજન વિભાજન કોણ આપણે મેળવ્યો કેટલો મેળવ્યો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા અને સરેરાશ વિભાજન અહીંયા સરેરાશ વિભાજનને તમે યાદ રાખશો કે સરેરાશ વિભાજનમાં દરેકનો વિભાજન કોણ આપણી પાસે છે આનો જાંબલીનો છે ડેલ્ટા વી ડેલ્ટા બ્લુ ડેલ્ટા વાદળી નીલો એટલે ડેલ્ટા આઈ ડેલ્ટા બ્લુ ડેલ્ટા જી ડેલ્ટા યલો ડેલ્ટા ઓરેન્જ અને છેલ્લે ડેલ્ટા રેડ ઓકે એમાં જે સરેરાશ વિભાજન છે એ આપણે કયો લઈશું પીળો રંગ પીળો કલર આપણે સરેરાશ વિભાજન તરીકે લઈશું યાદ રાખશો સરેરાશ વિભાજન તરીકે લેવામાં આવતો કલર કયો પીળો આને આપણે કેવી રીતે લઈશું સરેરાશ વિભાજન જ્યારે તમે આનો અભ્યાસ કરો ત્યારે એક્ઝેક્ટ વચ્ચે હોય છે
तो एक्जेक्ट भले ऊपर चार ने नीचे त्रण छे पण ए पट्टा केवा छे नाना नाना छे नीचे जते पट्टा केवा थी जाय मोटा थी जाय એટલે એનું સ્થાન મધ્યમાં હોય છે એટલે સરેરાશ વિભાજન તરીકે આપણે કોને લઈશું હા અહી સરેરાશ વિભાજન કોણ તરીકે શું લઈશું પીળો કલર લઈશું ઓકે ધેન વોટ ઇઝ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા બી माइनस डेल्टा आर डिवाइडेड बाय डेल्टा येलो याद रहेशे डेल्टा वी माइनस डेल्टा आर अबे आने डेल्टा तरीके पर ली सके आने सरेराश विभाजन है डेल्टा तरीके तो सरेराश विभाजन नो सूत्र शू छे आज आज दरेक ने आपने ले लिए डेल्टा वी माइनस डेल्टा आर नो सूत्र केटलू छे ए इंटू म्यू वी माइनस म्यू आर डिवाइडेड बाय ए इंटू સરેરાશ વિભાજન ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ વિભાજન શક્તિ મ્યુ વી માઇનસ મ્યુ આર અપોન મ્યુ માઇનસ વન તમને એમસીક્યુમાં આપી દે જે બે રંગ આપ્યા હોય એનું સરેરાશ વિભાજન લેવું હોય તો તમે લઈ શકશો ને ઓકે કોઈ પણ બે કલર વચ્ચે આ કયા કલર વચ્ચે લીધું છે વાદળી અને લાલ વચ્ચે તમને અલગ અલગ કલર આપી દીધા હોય ને દરેકનો કોણ આપી દીધો છે તો દરેકનો કોણ તમે મેળવી શકો ઓકે અને નહીં તો એમનો વક્રી ભવનાંક આપી દીધો હોય ઓકે આ બેનો આપણે મેળવ્યો કયો કયો આનો અને આનો મેળવ્યો આપણે મેળવે તમે આ બેનો પણ મેળવી શકો પણ અહીંયા વિભાજન શક્તિ વિભાજન પાવર કેટલું બેન્ડ થાય છે અમુક કાચ હોય ને એ વધારે એને ડિસ્પર્સિવ કરે છે અમુક કાચ છે એટલે તો આપણને વક્રી ભવનાંક ક્રાઉન ગ્લાસ અને ફ્લિન્ટ કાચ માટે કેવો મળે છે જુદો જુદો મળે છે ઓકે હવે પ્રશ્ન થાય છે મને ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર આપણે સામાન્ય રીતે સફેદ પ્રકાશને જોઈએ છે તો એ સફેદ પ્રકાશમાં આપણને સાત કલર કેમ નથી દેખાતા અને કેમ પ્રિઝમમાંથી દેખાય છે સાત કલર તો પ્રકાશમાં હોય છે તો સફેદ પ્રકાશમાંથી સાત કલર કેમ નથી દેખાતા આપણને નરી આંખે જો આપણે જે સફેદ પ્રકાશ લઈએ એમાં સાત કલર તો છે જ ભલે સામાન્ય અવસ્થામાં પણ સાત કલર છે પણ એ સાત કલર જ્યારે સામાન્ય રીતે ટ્રાવેલ કરતા હોય સીધી સપાટી પરથી તે સાતે સાત કેવા હોય પેરેલલ હોય સાતે સાત કેવા હોય પેરેલલ હોય પેરેલલમાં હું તમને સમજાવું કે ચલો સામાન્ય અવસ્થામાં સફેદ પ્રકાશ કેવો હોય સફેદ પ્રકાશ આપણે લઈ લઈએ કે સૌથી ઉપર કેવો કલર હોય લાલ કલર જે આપણી આંખમાં પ્રવેશે ને અને સૌથી નીચે કયો કલર હોય વાદળી કલર હા જાંબલી કલર તો આ છે રેડ ફોર આર એન્ડ ધીસ ઇઝ ફોર વાયોલેટ ઓકે અને બાકીના અન્ય કલર બીજા વચ્ચે હોય છે બીજા પાંચ કલર હોય ને એક બે ત્રણ ચાર અને આ પાંચ કલર ક્યાં હોય વચ્ચે હોય હવે એના બધાના નામ નથી લખતા તમને ખબર છે વાયોલેટ ગયો તરીકે હવે આ બધા જ કલર જ્યારે આપણી આંખમાં પ્રવેશે તો આપણી આંખની એક કીકી છે એ કીકી કેવા કલર કેવા આકારની છે આ આંખ છે તો આ આંખની કીકી કેવી છે બહિર્ગોળ લેન્સ છે તો બહિર્ગોળ લેન્સમાંથી જ્યારે આ સફેદ પ્રકાશ આપાત થાય ત્યારે એ કેન્દ્ર કઈ જગ્યાએ થશે એક જ જગ્યાએ થશે ને અને એ એક જગ્યા એક બિંદુ છે એક બિંદુ છે અને એ બધા જ કલર એક જ બિંદુ એકઠા થતા હોવાથી
सामान्य अवस्था में आपने सफेद प्रकाश एक केवो देखाय छे, सफेद देखाय छे, एमां सात रंग तो छे ज, ख्याल आवे छे। परंतु ज्यारे प्रिज्म माथी पसार थाय प्रिज्म माथी जोता शु थशे, जो एक बात याद रखजो, थियोरेटिकल तो बधा विद्यार्थी भणी सके छे, भणी सके छे, समझण जरूरी छे। तो ज्यारे सफेद प्रकाश प्रिज्म माथी पसार थाय एटले आपणे कहीए प्रमाणे विभाजन थाय छे, सौथी ऊपर आर्य कलर ने सौथी नीचे आर्य कलर, आ बन्ने समांतर छे। हाल आ बन्ने समांतर छे, छे समांतर नथी। हवे ज्यारे तमे आँखमांथी जोशो, ज्यारे तमे आँखथी अहींया ऑब्जर्वेशन करशो, तो सफेद प्रकाश नुं प्रतिबिंब अन्य जग्याए रचाशे अने वादळी प्रकाश नुं प्रतिबिंब अन्य जग्याए रचाशे, समझ पड़े छे ने। अने बाकीना पण कलर ए समांतर न होवाथी એમના પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ રચાશે અને આપણને આંસુ જોવા મળે છે, વાણ પણ જોવા મળે છે, ખ્યાલ આવે છે। ઇન શોર્ટ કેમ આ સપાટી, કારણ કે આ બધા પેરેલલ છે એટલે એક સાથે એન્ટર થાય છે, ને આ પેરેલલ નથી કારણ કે આ સપાટી સમાંતર સપાટી નથી, તો એનું શું થાય છે, વક્રીભવન થાય છે અને અલગ અલગ રંગ, અલગ અલગ કલર, અલગ અલગ એંગલે વિભાજન પામે છે અને વિભાજન પામી ડિસ્પર્ઝિવ થાય છે, તો વિભાજન પામી અને પછી આંખમાં અલગ અલગ જગ્યાએ આપણી આંખમાં પ્રવેશે છે, અલગ અલગ સ્પોટ બનતા હોવાથી આપણને શું દેખાય છે, વર્ણ પણ દેખાય છે। તમે જોયું હશે પેલી જે વગાડવાની સીડીમાં સફેદ પ્રકાશ જુઓ તો એમાંથી જે આમ ટકરાઈને આવે એટલે તમને વર્ણ પણ દેખાશે, પ્રિઝમમાં જુઓ ઘણી એવી ઘટનાઓ છે કે જ્યાં તમને વર્ણ પણ દેખાશે, તો વર્ણ પણ દેખાવા પાછળનું કારણ શું છે કે આંખમાં પ્રવેશતો પ્રકાશ એ પેરેલલ નથી, સમાંતર નથી, આ પ્રકાશ ના કિરણો કેવા છે, સમાંતર છે, ઓકે, જ્યારે આ સમાંતર નથી અને સમાંતર નથી તો એ આંખમાં પ્રવેશશે ત્યારે એક જ જગ્યા ભેગા થશે, અલગ અલગ જગ્યા એકઠા થશે અને એનું ઇમેજ અલગ અલગ બનશે એટલે આપણને શું દેખાય છે, વર્ણ પણ દેખાય છે, ઓકે। હવે લખવાની માહિતી, આ મેં તમને એવી માહિતી આપી કે જે જરૂરી હતી, આપણે ફિઝિક્સના 12મા ધોરણના સ્ટાન્ડર્ડના લેવલ સુધી આ માહિતી જરૂરી હતી। હવે આપણે ઘણી વખત કહી શકીએ કે આ જે વિભાજન છે એ વિભાજન માટે માધ્યમ પણ જવાબદાર છે, એવું માધ્યમ, આ ક્રાઉન ગ્લાસ અલગ માધ્યમ છે, ફ્લિન્ટ કાચ અલગ માધ્યમ છે, તમે કાચનો બલ્બ હોય ને એ બલ્બમાંથી એ આનું મટીરિયલ નીકાળીને પાણી ભરીને પણ જોશો તો એમાંથી પણ તમે વિભાજન જોઈ શકશો। તો જે વક્ર સપાટી હોય એવું જરૂરી નથી કે પ્રિઝમ જ, વક્ર સપાટી હોવું જોઈએ, કુદરતમાં જોવા માટે બહુ અનોખી ઘટના છે। એક બીજી ઘટના પણ આની સાથે સંકળાયેલી છે, મેઘધનુષ્યની ઘટના, બરાબર। તો આ થઈ ગઈ પ્રકાશનું વિભાજન, આ માહિતી તમે નોંધી શકો અને આને તમે તમારા પ્રકાશના વિભાજનમાં સમજાવી શકો। આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા તમારા બહુ અગત્યના ફોર્મ્યુલા છે, ક્યાંય પણ તમને એમસીક્યુઝમાં પણ પૂછી શકે। અને બીજી વાત કે સમજણ સમજાવી છે તો એ સમજાવવા માટેનું જે લખાણ છે એ લખાણ તમારી બુકમાં પણ બહુ પ્રોપર આપેલું છે, બરાબર। તો આ માહિતી બુકમાં હતી નહીં તેથી મેં તમને સમજાવી દીધી, બાકી પ્રકાશના વિભાજનને તમે તમારી બુકમાંથી તૈયાર કરી શકશો, ઓકે। ધેટ્સ ઓલ ફોર ધીસ। પાણીનું બૂંદ છે એના ઉપર પ્રકાશનું સફેદ કિરણ આપાત કરવામાં આવે છે, સફેદ પ્રકાશ આ રીતે આપણે આપાત કરીએ છીએ, સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થાય ને, તો આપણે જાણીએ છીએ કે આ જો લંબ હોય તો લંબ પાસેથી એનું શું થશે, વિભાજન થશે। વિભાજનમાં ઉપર હોય એ કયો ખૂણો હોય, ઉપર હોય કયો કલર હોય, લાલ કલર, અને નીચેની તરફ હોય એ કયો કલર હોય, વાદળી કલર, ઓકે। તો એ અહીં આગળ લંબ પાસે
પાસે ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય તેનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આ જેટલા ખૂણે આપાત થશે એટલા ખૂણે વક્રીભવન પામશે. આ ખૂણો મોટો હોવાથી આ પ્રમાણે અહીંયા આવશે. ઓકે, હવે આ ક્રાંતિકોણ કરતા નાના ખૂણે આપાત થાય છે તેનું શું થશે? વક્રીભવન થશે. ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા કેટલી વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે? એક જ વખત થાય છે. તો હવે એ લંબથી દૂર જશે. લંબથી દૂર જશે એટલે એ આ પ્રમાણે આવશે અને આ પણ, અને બ્લુ કલર લઈ લઈએ. આ જાંબલી કલર પણ લંબથી દૂર જશે એટલે આ પ્રમાણે અહીંયા આવશે. હવે આપણે જયારે અહીંયાથી આંખમાં પ્રવેશ તો કલર જોઈએ. અહીંયા આંખ હોય તો આપણને આ કલર આપણને મેઘ ધનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. બોલો, તમે કહી શકશો આ લાલ સંક્ષેપ સાથે બનાવેલો ખૂણો અને જાંબલી સંક્ષેપ સાથે બનાવેલો ખૂણો, બોલો કયો ખૂણો મોટો હશે? લાલનો ખૂણો મોટો હશે કારણ કે એનો સ્લોપ મોટો છે. જયારે તમે એને લંબાવીને જુઓ આકાશમાં, તમે એને રિટ્રેક્ટ કરો ને, તો રિટ્રેક્ટ થયેલું આ કિરણ આકાશમાં લાલ રંગ કેવો દેખાશે? ઉપર દેખાશે. લાલ ઉપર દેખાશે અને જાંબલી નીચે દેખાશે. ઓકે, આકાશના પટલ પર જ્યારે તમે દેખો તમને દેખાય લાલ રંગ ઉપર દેખાશે અને જાંબલી રંગ નીચે દેખાશે. હવે આ એવા પ્રકારનું ગુણ છે કે જેની અંદર આપાત થતો સફેદ પ્રકાશ એક જ વખત પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. એના એંગલની વાત કરીએ તો આ એંગલ એ મોટો છે અને આ એંગલ નાનો છે. બોલો, આનો 42 ડિગ્રી ને આ થશે 40 ડિગ્રી થશે. તો આ જયારે મેઘધનુષ તમે દેખશો ને તો તમને ક્ષિતિજથી થોડું જ ઉપર દેખાશે. બીજું, એક જ વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો એવું મેઘધનુષ્ય એ પ્રાથમિક મેઘધનુષ્ય છે. આ મેઘધનુષ્ય કેવું છે? પ્રાથમિક મેઘધનુષ્ય. મોટા ભાગે આ પ્રાથમિક મેઘધનુષ્યની ઘટના બને છે. તમને જે સ્પષ્ટ દેખાય ને મેઘધનુષ્ય, એ પ્રાથમિક મેઘધનુષ્યની ઘટના બને છે કે જે આ મેઘધનુષ્યમાં નીચેની સાઈડમાં. બીજું, પ્રાથમિક મેઘધનુષ્યમાં ઉપરનો કલર કેવો હોય? લાલ, અને નીચેનો કલર કેવો હોય? જાંબલી હોય છે. આ ખાસ યાદ રાખજો, ઉપરનો કલર લાલ હોય અને નીચેનો કલર જાંબલી. જે તમે પ્રિઝમમાં કહો છો ને જાની વાલી પીનાલા, નીચેથી સ્ટાર્ટ કરો છો એ જ પ્રમાણે જાંબલી રંગ છે એ નીચે હોય અને લાલ રંગ ઉપર હોય. તો આ આ પ્રાથમિક મેઘધનુષ્ય વારંવાર જોવા મળતી ઘટનાઓ છે, પણ રેરલી જોવા મળતી ઘટના એક બીજી પણ છે જેને આપણે ગૌણ મેઘધનુષ્ય કહીએ છીએ. છતાં પ્રાથમિક મેઘધનુષ્યમાં બે ત્રણ બાબતો યાદ રાખજો. બીજી વાત, બોલો અહીંયા કેટલી ઘટનાઓ થાય છે? ત્રણ પ્રકારની: વક્રીભવન, વિભાજન, પૂર્ણાંતરિક પરાવર્તન. બરાબર, અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન કેટલી વખત થાય છે? એક જ વખત થાય છે. તો એક જ વખત થતું હોય તો એવું મેઘધનુષ્ય આપણને સ્પષ્ટપણે જોવા મળે, જેનો ઉપરનો રંગ લાલ હોય, નીચેનો રંગ કેવો હોય? જાંબલી હોય. તો એવા મેઘધનુષ્યને આપણે શું કહીશું? પ્રાથમિક મેઘધનુષ્ય. પ્રાથમિક મેઘધનુષ્ય ક્ષિતિજ સાથે લગભગ 42 થી 40 અંશના ખૂણે દેખાય આપણને. નીચેનો 42 અંશના ખૂણે અને ઉપરનો 40 અંશના ખૂણે રંગ દેખાય. યાદ રહેશે ને? તો હવે આપણે જોઈએ ગૌણ મેઘધનુષ્ય. ગૌણ મેઘધનુષ્યની એક ખાસિયત છે કે એમાં જે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને, એ પૂર્ણ આંતરિક પરાવર્તન બે વખત થશે. પ્રાથમિક મેઘધનુષ્યમાં કેટલી વખત થશે? એક વખત. જ્યારે ગૌણ મેઘધનુષ્યમાં કેટલી વખત થશે? બે વખત. તો આપણે ગૌણ મેઘધનુષ્ય પણ બનાવી લઈએ. ધારો કે પાણીનો બુંદ છે. હવે પાણીના બુંદ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે,
सफेद प्रकाश जारे आपात करवामां आवे त्यारे ए प्रकाश अहींया क्रिटिकल एंगल करता वधु खूणे आपात थाय छे। हवे